हाय एवरीवन, गुड मॉर्निंग, गुड इवनिंग, गुड आफ्टरनून, केम छो बधा? मजामां? कोरोनानो समय खराब हतो, घरे बैठा बैठा तमे कंटाळी पण गया हशो, बट हवे भणवू तो पड़से ज। सो आपणे आपणो विषय इकोनॉमिक्स चालू करीशुं अहींया। आई नो थिअरिकल सब्जेक्ट छे, बोरिंग सब्जेक्ट छे, बट भणवो तो पड़से, कोई ऑप्शन छे नहीं। यूनिवर्सिटी में पास थवू छे तो यू हैव टू डू इट, बीजो कोई रस्तो तमारी जोड़े छे नहीं। बट डोंट वरी, आपड़ा जे लेक्चर छे ए दरेक क्वेश्चन नी अंदर आपड़े शॉर्ट में अने झड़पथी समझवानो प्रयत्न करीशुं। अने मैं आज क्वेश्चन्स रेडी करेला छे ए यूनिवर्सिटी माटे अने साथे साथे कॉलेजनी एक्जाम माटे पण आईएमपी छे। सो ट्राय करजो, बधा वीडियो जोजो, कोईपण जातनो क्वेश्चन होय, कोईपण जातनी क्वेरी होय तो तमे वीडियो ने नीचे कमेंट बॉक्स की अंदर कमेंट पण करी सको छो। अने हूँ तमने मारी कॉन्टेक्ट डिटेल्स पण आ प्रोवाइड करवानो छू, कोईपण जातनी डिफिकल्टी होय तो तमे कनेक्ट करी सको छो। ओके, सब्जेक्ट अवर इकोनॉमिक्स, माय सेल्फ प्रोफेसर धीरेन वालवे। गुजरात यूनिवर्सिटी एसवाई बीकॉम सेमिस्टर 3 અને આપણા વિષયનું નામ છે આંતરરાષ્ટ્રીય આર્થિક અને જાહેર અર્થવિધાન 1। મારું નામ છે પ્રોફેસર ધીરેનસિંહ વાલવે અને હું છું ફોર્મર લેક્ચરર એટ પ્રિન્સિપલ એમસીસા કોમર્સ કોલેજ અમદાવાદ। સો હવે આપણે આપણો ચેપ્ટર નંબર 1 ને સ્ટાર્ટ કરીશું। સો એના પહેલાં આપણે થોડું ઘણું તમને હું આઈડિયા આપી દઉં, જેનાથી તમે ઓલરેડી રિલેટેડ છો જ, તમને આના વિશે જ માહિતી હશે જ। જેમ સેમિસ્ટર 1ની અંદર, સેમિસ્ટર 2ની અંદર આપણે અર્થશાસ્ત્રની અંદર 4 ચેપ્ટર ભણી ગયા છીએ, એવી જ રીતે આ સેમિસ્ટરમાં પણ તમને 4 ચેપ્ટર આપવામાં આવેલા છે। આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતો, વેપારની શરતો અને વેપારના લાભની વહેંચણી, વેપાર નીતિ અને વિનિમય દર। ઓકે, આ 4 ચેપ્ટર આપેલા છે અને એઝ પર ગુજરાત યુનિવર્સિટી એક્ઝામિનેશન એનું વેટેજ પણ તમને 25% ફોર ઈચ જોવા મળશે। બધા ચેપ્ટરનું વેટેજ આપણને 25% આપેલું છે અને અહીંયા જે બાજુમાં તમને 17-18 માર્ક્સ આપેલા છે એ ટોટલ 70 માર્કની જ્યારે એક્ઝામ હોય છે એના અકોર્ડિંગ આપવામાં આવેલા છે। અને હવે સમય એવો છે કે તમારી એક્ઝામ જે છે એ 70ના જગ્યાએ 50 માર્ક્સની લેવામાં આવે છે ડ્યુ ટુ કોરોના પેન્ડેમિક્સ। તમારી ટાઈમ લિમિટ પણ ઘટાડવામાં આવેલી છે, પરંતુ ભવિષ્યમાં જ્યારે આ સિચ્યુએશન ચેન્જ થશે તો ફરીથી આપણને 70 માર્ક્સની એક્ઝામ પણ જોવા મળી શકે છે। ઓકે, સો એના અકોર્ડિંગ અહીંયા માર્ક્સ આપણને જોઈએ તો દરેક ચેપ્ટર માટે ઓછામાં ઓછા 17-18 માર્ક્સ જોવા મળે છે, 17-18 માર્ક્સ જોવા મળે છે। ઓકે, સો આપણે ઓવરઓલ ધ્યાનમાં એ જ રાખવાનું છે કે ગમે તેવી સિચ્યુએશન કેમ ના આવી જાય, ગમે ત્યારે જો ભવિષ્યમાં એક્ઝામ લેવાશે તો 70 માર્ક્સની એક્ઝામ લેવાશે, એ અકોર્ડિંગ આપણે પ્રિપેરેશન કરવાની છે। ઓકે, સો આપણે હવે ચેપ્ટર આપણું ચાલુ કરીએ। સો આપણો યુનિટ નંબર 1 આપણને આપેલું છે આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતો। ઓકે, તો એની અંદર ક્વેશ્ચન નંબર 1 આપણને આપેલો છે આંતરરાષ્ટ્રીય વેપાર શું છે, ટૂંકમાં તેનું મહત્ત્વ જણાવો। હવે તમે જ્યારે હું ચેપ્ટર્સમાં ક્વેશ્ચન ભણાવું છું ત્યારે તમારે એક વસ્તુ ખાસ કરવાની છે, જ્યારે વિડીયો તમે પ્લે કરો છો ત્યારે સાથે બુક લઈને બેસજો, કારણ કે આમાં ઘણા બધા મુદ્દા એવા છે કે જે હું તમને બુકમાંથી એક્સપ્લેન કરાવડાઈશ। મેં અહીંયા ફક્ત તમને પોઈન્ટ્સ મૂકેલા છે અને પોઈન્ટ્સને તમારે શું કરવું પડશે, બુકમાં જોઈને રિવાઇઝ પણ કરવું પડશે। ઓકે, સો હું તમને સમજાવીશ, કોઈ જાતની ડિફિકલ્ટી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ઓકે, સો સૌથી પહેલાં આપણને ખબર છે શું આવશે, પરિચય। સેવાના વિતરણ અથવા અર્થતંત્રમાં ઉત્પાદિત ચીજવસ્તુઓને વેપાર કહેવામાં આવે છે, એટલે કોઈપણ જાતની વસ્તુ બનાવો કે કોઈપણ જાતની તમે સેવાઓની શું કરો છો, વિતરણ કરો છો, વહેંચણી કરો છો, તો ત્યારે તેને આપણે શું કર્યું કહેવાય, વેપાર કર્યું તેમ કહેવામાં આવે છે। તેના દેશમાં રહેતા લોકો વચ્ચે માલ અને સેવાઓનું આદાન પ્રદાન થઈ શકે છે। આમાં આપણને શું જોવા મળે છે, કોઈપણ જાતની વસ્તુઓ હોય કે કોઈપણ જાતની સેવાઓ હોય, આપણે શું કરીએ છીએ, પૈસા આપીએ છીએ, વસ્તુ લઈએ છીએ, પૈસા આપીએ છીએ, સેવાઓ લઈએ છીએ, તો આમાં શું કર્યું કહેવાય, આપણે આદાન પ્રદાન કર્યું કહેવાય। તો આને પણ આપણે શું કહીશું, વન ટાઈપ ઓફ વેપાર કહીશું। તેના કારણે શું થઈ શકે છે, દેશભર આગળ વધી શકે છે। ઓકે, હવે આપણને એના વિશે શું આપેલો છે, એનો અર્થ આપેલો છે। તો અર્થમાં આપણને કીધું છે કે તે વેપાર
जे एकज देशना जुदा जुदा स्थलों अने क्षेत्र में करवामां आवे छे तेने घरेलू व्यापार तरीके ओळखवामां आवे छे। हवे फॉर एक्जाम्पल आपणे रहीए छीए गुजरातनी अंदर अमदावादनी अंदर, ओके। हवे आपणे भविष्यमां कोईपण जग्याए सपोज आपणे रहीए छीए गुजरातमां अने गुजरातमांथी कोई वस्तु शुं करीए छीए मुंबई महाराष्ट्रनी अंदर दिल्हीनी अंदर पंजाबनी अंदर अथवा तो बाजूमां राजस्थान छे ત્યાં આપણે કોઈ વસ્તુને મોકલાવીએ છીએ અથવા ત્યાંથી કોઈ વસ્તુ આપણા ગુજરાત રાજ્યમાં લાવીએ છીએ, તો આ જે પ્રકારનો આપણે વેપાર કર્યો છે તેને આપણે શું કહીશું? ઘરેલું વેપાર કહીશું। હવે આના પાછળનો રીઝન શું છે? કે આ જે વેપાર છે તે રાજ્યની સીમાની બહાર તો છે પરંતુ આપણા દેશની સીમાની અંદર છે, તો દેશની સીમાની અંદર જે પણ વેપાર કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? घरेलू व्यापार कहेवामां आवे छे अथवा तो आंतरिक व्यापार कहेवामां आवे छे। ओके, हवे आना उपरथी तमने क्लियर थई जवुं जोईए के जे देशनी सेवानी बहार जतो होय ते व्यापारने आपणे शुं कहीशुं? तो सीम्पल एनो आंसर छे आंतरराष्ट्रीय व्यापार। नीचे तमने आपेलुं छे बे के तेथी वधु देशों वच्चे व्यापारने आंतरराष्ट्रीय व्यापार तरीके ओळखवामां आवे छे। सीम्पल જેમ આપણે હાલ વાત કરી આપણા ગુજરાતમાંથી મુંબઈની અંદર દિલ્હીની અંદર રાજસ્થાનની અંદર વસ્તુ મોકલાવવાની, તો એ હતો આપણો આંતરિક વેપાર। એવી જ રીતે હવે ઇન્ડિયામાંથી કોઈ માલસામાન આપણે અમેરિકા મોકલાવીએ છીએ, ઓસ્ટ્રેલિયા મોકલાવીએ છીએ, અથવા તો નેપાલ ભૂટાન ઇવન તમે પાકિસ્તાનને પણ અંદર નાખી દો, ભલે આપણે એમના જોડે કોઈ જાતનો વેપાર ના કરતા હોય પણ ફોર એક્ઝામ્પલ જો આપણે આમને પણ કોઈને કોઈ જાતની વસ્તુઓની આપ લે કરતા હોઈએ, એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં મોકલતા હોઈએ, તો જ્યારે કોઈ વસ્તુ આપણા દેશની સીમાની બહાર જતી હોય અથવા તો બહારના દેશમાંથી કોઈ વસ્તુ આપણા સીમાની અંદર આવતી હોય તો તેવા પ્રકારના વેપારને આપણે શું કહીશું? આંતરરાષ્ટ્રીય વેપાર કહીશું। ઓકે, પછી આપણને આપેલું છે એક ફેમસ ઇકોનોમિસ્ટનું નામ બર્ટિલ ઓહલિન, તેના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય વેપાર એ આંતર પ્રદેશનો એક વેપારનો ખાસ કેસ છે। તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે બર્ટિલ ઓહલિન તેમના શબ્દોમાં લખેલું છે કે આંતરરાષ્ટ્રીય વેપાર એ શું છે? એક પ્રકારનો આંતર પ્રાદેશિક વેપારનો ખાસ કેસ છે। એટલે વેપાર જ છે પરંતુ કેવું કહી શકાય આપણે? આંતર પ્રાદેશિક। ઓકે, પછી જેમ આપણને ક્વેશ્ચનમાં કીધું છે એવી રીતે આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્ત્વ સમજાવો। હવે તમને મેં કીધું તો એવી રીતે આની અંદર મેં તમને ફક્ત પોઈન્ટ્સ અહીંયા વિડીયોમાં દર્શાવેલા છે, સાથે સાથે એક્સપ્લેન કરતો જઈશ, બુક લઈને બેસજો તો તમને વધારે ડીપમાં ખબર પડશે। ઓકે, એમાં સૌથી પહેલો પોઈન્ટ આપણને આપેલો છે વસ્તુનું ઉત્પાદન શું થાય છે? વધે છે। વસ્તુનું ઉત્પાદન વધે છે કેવી રીતે? તો બુકમાં જોજો, કોઈ પણ બે દેશમાં વસ્તુના ઉત્પાદનમાં ખર્ચમાં નિરપેક્ષ ખર્ચનો તફાવત કે સાપેક્ષ ખર્ચનો તફાવત વર્તતો હોય ત્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં જોડાવવાથી એટલા શ્રમ દિવસ દ્વારા વસ્તુનું કુલ ઉત્પાદન પહેલાં કરતાં શું થઈ શકે છે? વધી શકે છે। પરિણામે રાષ્ટ્રીય સંપત્તિમાં પણ શું થાય છે? વધારો થાય છે। હવે તમે નીચે જોશો તો તમને માહિતી આપી છે દેશની અંદર ભારત અને પાકિસ્તાનની, બે વસ્તુ આપી છે આપણને, કાપડ અને એક છે ઘઉં। કાપડનું ઉત્પાદનમાં આપણને બે એકમ આપેલા છે અને ઘઉંના ઉત્પાદનમાં આપણને એક એકમ આપેલો છે ભારત માટે। એવી જ રીતે પાકિસ્તાન માટે કાપડના ઉત્પાદનમાં એક એકમ, ઘઉંના ઉત્પાદનમાં બે એકમ આપેલા છે। ઓકે, તો એના નીચે લખેલું છે આપણને ઉપરોક્ત સંજોગોમાં આંતરરાષ્ટ્રીય વેપાર ના થતો હોય તો ચાર શ્રમિક દ્વારા ત્રણ કાપડ એકમ અને ઘઉંના ત્રણ એકમ થાય, એમ ટોટલ આપણે જોઈએ તો કેટલું જોવા મળશે આપણને? ફક્ત 6 એકમનું ઉત્પાદન જોવા મળે છે। તો આપણને સરવાળો ક્લિયરલી જોવા મળે છે કે બે એકમ આપણા એકમ ભારતના છે, એક એકમ પાકિસ્તાનનું છે, એટલે ટોટલ થઈ ગયા 3, અને એવી રીતે ઘઉંના ઉત્પાદનની અંદર એક એકમ ભારતનું છે અને બે એકમ પાકિસ્તાનના છે। તો આમ ઓવરઓલ ટોટલ કરીએ તો આપણને કુલ ઉત્પાદન મળે છે કેટલું? ફક્ત 6 એકમનું। પરંતુ જો ભારત અને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય વેપારમાં જોડાય છે અને નક્કી કરે છે કે આપણે ફક્ત શું કરીશું? જે વસ્તુમાં આગળ છીએ તે વસ્તુનું ઉત્પાદન કરીશું। જેમ કે આપણે જોઈએ કોઠામાં તમને ક્લિયરલી જોવા મળે છે કે ભારત એ કાપડના ઉત્પાદનમાં વધારે સારું છે અને પાકિસ્તાન એ ઘઉંના ઉત્પાદનમાં કેવું છે? વધારે સારું છે।
तो बन्ने देश नक्की करे छे के जे वस्तुनी अंदर आपणे सारा छीए ते वस्तुनुं उत्पादन करीशुं अने बीजी वस्तु आपणे शुं करीशुं अन्य देशने सोंपी देशुं। तो भारत शुं नक्की करे छे के अमे घऊंनुं उत्पादन नहीं करीए अने पाकिस्तान शुं नक्की करे छे के अमे कापड़नुं उत्पादन नहीं करीए। ओके, अने जे ए उत्पादन त्यजी दे छे ए पछी एकम कोनी पाछळ लगावे छे पोतपोताना जे स्पेशलाइजेशन छे, जेम के भारत लगावशे कापड़ना उत्पादननी पाछळ અને પાકિસ્તાન લગાવશે ઘઉંના ઉત્પાદનની પાછળ, જેના પરિણામ સ્વરૂપે નીચે તમને બીજો કોઠો જોવા મળે છે કે ભારતમાં 4 એકમ કાપડ છે અને 0 એકમ ઘઉં છે। એ રીતે પાકિસ્તાનની અંદર 0 એકમ કાપડ છે અને 4 એકમ ઘઉં છે। તો આમ તમે ટોટલ કરી જોશો તો 4+4 એટલે કે 8 એકમ તમને જોવા મળે છે। તો આમાં શું થયું છે કે વસ્તુનું કુલ ઉત્પાદન શું થઈ ગયું છે, વધ્યું છે। પહેલાં આપણને આંતરરાષ્ટ્રીય વેપાર કરવાના પહેલાં કુલ ઉત્પાદન ફક્ત 6 એકમનું મળતું હતું, હવે આંતરરાષ્ટ્રીય વેપાર કર્યા પછી આપણને કુલ ઉત્પાદન કેટલું મળે છે, 8 એકમ મળે છે। ઓકે, સો આ ડિફરન્સ આપણને ક્લિયરલી જોવા મળે છે। એના પછી અપ્રાપ્ય વસ્તુઓ પ્રાપ્ય બને છે। તો જુદા જુદા દેશોમાં કુદરતી અને આર્થિક સંજોગો કેવા હોય છે, જુદા જુદા હોય છે। કેટલાક દેશોમાં અમુક વસ્તુના ઉત્પાદનમાં કુદરતી અનુકૂળતા નહીં હોવાથી તેનું ઉત્પાદન કરવું શક્ય અને ફાયદાકારક હોતું નથી। જેમ કે આપણે ભારતની વાત કરીએ તો ભારતની અંદર ટેકનોલોજી આપણને એટલી બધી જોવા મળતી નથી, પરંતુ કુદરતી સંપત્તિ કેવી જોવા મળે છે, અઢળક જોવા મળે છે। એટલા માટે આપણા ઇન્ડિયાની અંદર કુદરત ઉપર આધારિત વસ્તુઓ એનું ઉત્પાદન વધારે જોવા મળે છે। ઓકે, તો આવા દેશ આવી વસ્તુઓ આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા શું કરી શકે છે, સરળતાથી પ્રાપ્ત કરી શકે છે। બુકમાં તમને એક એક્ઝામ્પલ પણ આપેલું છે, દાખલા તરીકે ખનિજ તેલનું ઉત્પાદન અમુક જ દેશમાં કુદરતી રીતે શક્ય હોવા છતાં આંતરરાષ્ટ્રીય વેપારથી વિશ્વનો કોઈ પણ દેશ સરળતાથી મેળવી શકે છે। ઓકે, તો આપણા ભારતની અંદર પણ જે પેટ્રોલિયમ આવે છે, તેલ આવે છે, એ બધું વિદેશમાંથી આવે છે, જેમ કે ઈરાન કન્ટ્રીઝ છે, ઈરાન, ઇરાક, બરાબર, સાઉદી અરબ, તો આ બધા દેશોની અંદર તેલનું પ્રમાણ કેવું છે, અઢળક છે। તો ત્યાંથી આપણા દેશમાં શું કરવામાં આવે છે, આયાત કરવામાં આવે છે। ઓકે, પછી આપણને આપ્યું છે નંબર 3, ઉપભોક્તાને ફાયદો। ઉપભોક્તા એટલે કોણ, ઉપભોક્તા એટલે બીજું કોઈ નહીં, તમે પોતે એટલે કે ગ્રાહક। આંતરરાષ્ટ્રીય વેપારના કારણે ઉપભોક્તાને શું થાય છે, સસ્તી કિંમતે વૈવિધ્યયુક્ત સારી ગુણવત્તાવાળી વસ્તુઓ પ્રાપ્ત થતાં ગ્રાહકના કલ્યાણમાં વધારો થાય છે। એવી વસ્તુઓ જે આપણા દેશમાં ઉત્પાદિત ન હોય તેવી વસ્તુ પણ આપણે શું કરી શકીએ છીએ, વાપરી શકીએ છીએ। ફોર એક્ઝામ્પલ, તમે આજે વિડીયો જોવો છો, તમે જે ફોનમાં આ વિડીયો જોતા હશો એ ફોન પણ આપણા ઇન્ડિયાનો નથી, એ વિદેશમાં શું કરવામાં આવે છે, આખો મેનેજ કરવામાં આવે છે, એને બનાવવામાં આવે છે। ઇન્ડિયામાં ફક્ત તેની શું છે, દુકાનો છે જ્યાંથી આપણે શું કરીએ છીએ, મોબાઈલને પરચેસ કરીએ છીએ। ઓકે, તો આમ વસ્તુ બીજા કોઈ દેશની છે પરંતુ વાપરે બીજો કોઈ દેશ છે, તો આના કારણે ફાયદો કોને થયો, ઉપભોક્તાને થયો। ઓકે, પછી આપ્યું છે નંબર આપણને 4, ઉત્પાદન પદ્ધતિ કાર્યક્ષમ। એટલે કે જે પણ પ્રોડક્શન કરવામાં આવે છે એ પદ્ધતિ કેવી બની ગઈ છે, વધુ કાર્યક્ષમ બની ગઈ છે। આંતરરાષ્ટ્રીય વેપાર થતો હોવાથી દેશના ઉત્પાદકોએ બજારમાં અન્ય દેશોની સામે હરીફાઈમાં ટકી રહેવા માટે સજાગ રહેવું પડશે। આ માટે ઉત્પાદકોએ સતત નવા પરિવર્તનો લાવીને ઓછા ખર્ચે સારી ગુણવત્તાવાળી વસ્તુઓ શું કરવી પડશે, બજારમાં મૂકવી પડશે। સિમ્પલ વસ્તુ છે, હવે કોમ્પિટિશન લેવલ શું થઈ ગયું છે, વધી ગયું છે। હવે કોમ્પિટિશન લેવલ જ્યારે વધે તો એવા સમયે જો તમારી વસ્તુ સારી હશે તો શું થશે, તમે માર્કેટની અંદર ટકી શકશો, પરંતુ જો વસ્તુ તમારી ઉતરતી કક્ષાની બનશે તો તમે માર્કેટમાં શું થઈ જશો, બહાર નીકળી જશો। તો આના માટે શું કરવામાં આવે છે, ઉત્પાદન પદ્ધતિને વધારે કાર્યક્ષમ બનાવવામાં આવે છે। ઓકે, અને જેના પરિણામ સ્વરૂપે આપણને એટલે કે જે ગ્રાહક લોકો છે તેમને વધારે સારી ગુણવત્તાની વસ્તુઓ ઓછા ખર્ચે મળી શકે છે। એના પછી ઇજારાશાહી અટકે છે। ઇજારો તમે ઓલરેડી ભણી ગયેલા છો સમાજ વિદ્યાની અંદર આવતો હતો। આંતરરાષ્ટ્રીય વેપારથી દેશના ખોટા ઇજારાશાહી જોડાણો શું થઈ જશે, અટકશે। દેશના ઉત્પાદકો ઇજારો સર્જીને, કૃત્રિમ અછત સર્જીને, ઓછું ઉત્પાદન કરીને ગ્રાહકો પાસેથી ગમે તેવી હલકી ગુણવત્તાની વસ્તુઓ વધુ ભાવ લેતા હશે, તો આવી વસ્તુઓ વિદેશમાંથી આયાત કરીને આપણે શું કરી શકીએ છીએ, ઇજારદારને તેવું કરતાં રોકી શકીએ છીએ। ઓકે, એના પછી છે આપણો નેક્સ્ટ પોઈન્ટ, સાધનના બદલે વસ્તુની હેરફેર।
એટલે કે જુદા જુદા દેશમાં શ્રમ મૂડી કે નિયોજક જેવા સાધનોની હેરફેર સામાજિક ભાષાકીય કે રાજકીય કારણોસર મુશ્કેલ હોય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર આ સાધનો દ્વારા બનતી વસ્તુઓની હેરફેર સરળતાથી કરી શકાય છે. દાખલા તરીકે ભારતમાંથી શ્રમિકને અમેરિકા મોકલવો મુશ્કેલ છે, પરંતુ આ શ્રમિકો દ્વારા બનેલી શ્રમ પ્રધાન વસ્તુને આપણે શું કરી શકીએ છીએ, સરળતાથી આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા મોકલી શકીએ છીએ. ઓકે, એવી જ રીતે અમેરિકાની મૂડી કે નિયોજક ભારત આવવા તૈયાર ના હોય, પણ તેમના દ્વારા બનેલી મૂડી પ્રધાન વસ્તુઓ ભારતમાં શું કરી શકાવવામાં આવે છે, સરળતાથી મોકલી શકાય છે. ઓકે, એના પછી છે સાધનની સાપેક્ષ તંગી દૂર થઈ ભાવ સમાનતા પ્રવર્તે. આંતરરાષ્ટ્રીય વેપારથી સાધનોની સાપેક્ષ તંગી દૂર થઈને સાધન તથા તેના ઉપયોગ દ્વારા બનતી વસ્તુઓના ભાવમાં વિશ્વકક્ષાએ સમાનતા આવવાનું વલણ સર્જાય છે. એટલે કે જે આપણને કિંમતમાં પહેલાં ડિફરન્સ જોવા મળતો હતો, તે આંતરરાષ્ટ્રીય વેપાર પછી એ તફાવત આપણને ખૂબ જ ઓછો અથવા તો નહિવત જોવા મળે છે. ઓકે, એના પછી આપણને આપેલું છે નેક્સ્ટ પોઈન્ટમાં વિશ્વ બંધુત્વની ભાવના વધે છે. આંતરરાષ્ટ્રીય વેપારથી વિશ્વની પ્રજા એકબીજાની વજુ નજીક આવશે, પોતાના વિચારો અને સંસ્કારની આપલે થશે તથા વિશ્વ બંધુત્વની ભાવના વ્યાપક બનશે. આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા કોઈ એક દેશ ઉપર આવતી કુદરતી આપત્તિ પણ સરળતાથી શું કરી શકાશે, પહોંચી વળી શકાશે. આપણને ખબર છે આપણે જ્યાં રહીએ છીએ ઇન્ડિયાની અંદર આપણા ઇન્ડિયાના ઘણા બધા દુશ્મનો છે, પાકિસ્તાન છે, હાલમાં તો ચાઇના પણ આપણું દુશ્મન બની ગયેલું છે. તો કોઈ સમયે આ બંને દેશો જો ભૂલ ચૂકે આપણા ભારત ઉપર હુમલો કરી દે તો આપણા સપોર્ટમાં ઘણા બધા દેશો આવીને શું કરી શકે છે, એમનો સામનો કરી શકે છે. આના માટે આપણે શું કહી શકીએ કે આ દેશો વચ્ચે શું છે, વિશ્વ બંધુત્વની ભાવના વધી છે, તેના પરિણામ સ્વરૂપે આપણને સારો એવો સપોર્ટ પણ મળી શકે છે. ઓકે, એના પછી ગરીબી ઘટે. આંતરરાષ્ટ્રીય વેપારથી ગરીબીનું પ્રમાણ શું થાય છે, ઘટે છે. ભારતમાં 1960-70ના દશક સુધી સંરક્ષિત વેપાર નીતિ હોવાથી 1% પણ ગરીબીમાં ઘટાડો નોંધાયો ન હતો, પરંતુ વૈશ્વિકીકરણ અને આંતરરાષ્ટ્રીયકરણના વેપારે સમગ્ર ચિત્ર બદલી નાખ્યું. પ્રોફેસર જગદીશ ભગવતીના મતે આંતરરાષ્ટ્રીય વેપાર વધતા નાણાકીય સાધનોનું સર્જન વધ્યું છે. આ સાધનો ગરીબી નિવારણના કાર્યક્રમો પાછળ ઉપયોગમાં લઈ શકાતા હોવાથી ગરીબો માટે સારા શિક્ષણ અને આરોગ્ય વિષયક સગવડો પણ પૂરી પાડવી બની ગઈ છે, શક્ય બની છે, અને જેના પરિણામ સ્વરૂપે આપણને ગરીબીમાં પણ ખાસો એવો ઘટાડો થયેલો જોવા મળે છે. એના પછી લાસ્ટ પોઈન્ટ આપણને આપેલો છે વિકસિત અને અલ્પવિકસિત દેશો માટે જરૂરી. આંતરરાષ્ટ્રીય વેપાર કેવું છે, બંને માટે જરૂરી છે. તો આંતરરાષ્ટ્રીય વેપાર વિકસિત અને અલ્પવિકસિત દેશો તમામ માટે કેવા છે, મહત્વના છે. વિકસિત દેશો તેમના માટે લભ્ય મૂડી, ટેકનોલોજી અને ધંધાકીય આવડતને આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા મહત્તમ લાભ મેળવી શકે છે. તેમને વૈશ્વિક બજાર મળતા મોટા પાયા પર સંશોધન કરવા માટે પ્રેરણા પણ મળે છે. તેમની વસ્તુઓ વૈશ્વિક બજારમાં વેચીને મહત્તમ નફો મેળવી શકે છે. તેવી જ રીતે જે અલ્પવિકસિત દેશો છે તેમના માટે પણ આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ મહત્ત્વનો છે. આ દેશો વિદેશમાંથી શું કરી શકે છે, મશીનરી આયાત કરી શકે છે, વિદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે. આ દેશો પણ તેમના સ્કોલર અને ટેકનોક્રેટ્સના પ્રગતિશીલ ટેકનોક્રેટ્સમાં દેશમાં મોકલીને વધુ સારી જાણકારી મેળવીને આવડત પ્રાપ્ત કરીને દેશને જરૂરિયાત મુજબનો વિકાસ પણ કરી શકે છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં ટકવા માટે દેશના યુનિટોને પણ વધુ કાર્યક્ષમ બનાવવાની અને સંશોધન પાછળ ખર્ચ કરવાની ફરજ પડશે, જે આર્થિક વિકાસને ઝડપી બનાવી શકશે. ઓકે, સો આ આપણને 10 ડિફરન્ટ પોઈન્ટ્સ આપેલા છે. કોના માટેના, આંતરરાષ્ટ્રીય વેપારના મહત્ત્વ વિશેના. ઓકે, સો આ હતો આપણો ક્વેશ્ચન નંબર 1. આઈ હોપ તમને ખબર પડી હશે. સ્ટીલ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય, ક્વેરી હોય, ડાઉટ હોય, તમે કમેન્ટ કરીને પૂછી શકો છો. ઓકે, ફોર ડાઉટ્સ એન્ડ ક્વેરીઝ
यू केन मेल मी, तमे मने मेल करी सको छो ऑन sankalplan@gmail.com एंड तमे मने व्हाट्सएप करीने पण कनेक्ट करी सको छो ऑन 8780505433। मलिए इन द नेक्स्ट लेक्चर विथ क्वेश्चन नंबर 2। टिल देन रीड हार्ड, स्टडी हार्ड, बाय बाय, टेक केयर।